ભારતીય વાલ્મીકી મંચ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલમાં દેશમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી ઉપર અત્યાચારો અને અન્યાયના બનાવો ખૂબ જ વધવા પામ્યા છે, ત્યારે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે ભારતીય વાલ્મીકી મંચ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં વાલ્મીકી સહિતની અનુસૂચિત જાતિ જનજાતિ પર થયેલા અત્યાચારો સામે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે ઉપેક્ષા કરી ગુનેગારોને પ્રોત્સાહન મળે તેનો વહીવટ ચાલી રહેલ છે. આવી અસરકારક ગુનેગારો માટે જરૂરી આદેશો અને સૂચના કરવા બાબતે તેમજ વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલા મોટર ટ્રેનિંગ સ્કૂલમાં વાલ્મીકી સમાજના સફાઈ કામદારો સાથે ભેદભાવ અને છૂત અછૂત રાખવા બાબતની સીડી આવેદનપત્ર સાથે આપવામાં આવી હતી. તથા મધ્યપ્રદેશના શિવપુરીમાં બે નિર્દોષ વાલ્મીકી સમાજના બાળકોને રોડ પાસે શૌચક્રિયા કરતા તેમની નિર્દય હત્યા કરવા અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભારતીય વાલ્મીકી મંચ દ્વારા કરવામાં આવી હતી. આજે અમે વડોદરાના કલેક્ટરશ્રીને, ભારતના રાષ્ટ્રપતિશ્રીને એક આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે આ ગુજરાતમાં અને ભારતમાં જુદા જુદા જિલ્લાઓની અંદર, રાજ્યોની અંદર જે દલિતો ઉપર અત્યાચાર થયેલો છે એ બાબતની અંદર અમે આવેદનપત્ર આપવા છે. વડોદરાના વાઘોડિયા તાલુકાની અંદર જે સફાઈ કામદારો જ્યાં આગળ કામ કરી રહ્યા છે એ જ સંસ્થાની અંદર, એની કેન્ટીનની અંદર એ લોકોને જતાં રોકવામાં આવી રહ્યા છે. એ લોકોના ગ્લાસ, થાળી, વાડકી, ગ્લાસ અલગ રાખવામાં આવી રહ્યા છે અને એ લોકો સાથે અસભ્ય વર્તન કરો અને એ લોકોનું અપમાન કરવામાં આવે છે. બીજી વસ્તુ, મધ્યપ્રદેશના શિવપુરી ગામમાં ખૂબ મોટો ગંભીર બનાવ બન્યો છે કે ત્રણ નિર્દોષ બાળકોને આ લોકોએ શૌચક્રિયા કરવા જતાં માત્ર 8 અને 10 વર્ષની ઉંમરના બાળકોને દંડા અને લાકડીથી મારી અને મારી નાખવામાં આવ્યા છે. અને ત્રીજો બનાવ પ્રાંતિજ તાલુકામાં થયો છે કે જેમાં એક અમારો ગટર કામદાર મોતને ઘાટ ઉતરે છે. એમાં સરકારની અને સુપ્રીમ કોર્ટની ચોક્કસ ગાઈડલાઈન હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર કે સરકારનું તંત્ર આ બાબતનો બેદરકાર હોવાને કારણે આ ઘટનાઓ ઘટે છે. અમે સરકારને બહુ સ્પષ્ટ કહી દેવા માંગીએ છીએ કે આ બાબતની અંદર જો નિર્ણય નહીં લેવામાં આવે તો આવનાર દિવસોની અંદર સરકાર સામે અમે પ્રતિકાત્મક આંદોલન ચાલુ કરવાના છીએ.